હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો દ્વારા પોતાના ક્લિનિક તેમજ હોસ્પિટલો બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપી સમર્થન અપાયું. પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર થયેલ હુમલા બાદ સમગ્ર દેશભરમાં ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશભરના ડોક્ટરો દ્વારા આજરોજ પોતાની ઓપીડી બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભરના ડોક્ટરો પર હુમલા રોકવા મજબૂત કાયદાની માંગ કરી છે, ત્યારે ઉપલેટામાં પણ ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સિવાય બધી જ પ્રકારની સેવાઓ બંધ રાખેલ છે અને ડોક્ટરો પર જે જીવલેણ હુમલાઓ થાય છે તેના વિરોધમાં ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે સમગ્ર દેશભરના જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું તેને સમર્થન આપવામાં આવ્યું હતું. કાનભાઈ સુવા, ZH TV, ઉપલેટા. હું ડૉક્ટર ધવલ મહેતા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપલેટા બ્રાન્ચના પ્રમુખ. આજરોજ તારીખ 17ના રોજ પશ્ચિમ બંગાળમાં થયેલા ડૉક્ટરો પર થયેલા હુમલાના વિરોધમાં અમે લોકોએ ઉપલેટા શહેરની તમામ હોસ્પિટલોએ આ હુમલાના વિરોધમાં હોસ્પિટલો બંધ રાખેલી છે. માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. જનરલ પબ્લિકને પરનાળી તકલીફ હોવા છતાં પણ, એ વસ્તુ અમે સમજતા હોવા છતાં પણ, અમારી પણ એક મજબૂરી છે કે અમારે આ કડક પગલું લેવું પડ્યું છે. ખાસ કરીને અમારી લોકોને એવી વિનંતી છે કે અમને તમે ભગવાન ન માનો, અમે ભગવાન નથી. જીવન મરણ માત્ર ભગવાનના હાથમાં છે, અમે માત્ર આમાં એક નિમિત્ત છીએ. જો ભગવાનના હાથમાં હશે તો અમે પેશન્ટને બચાવી શકશું, ભગવાનના હાથમાં નહીં હોય તો અમે પેશન્ટને નહીં બચાવી શકીએ. પરંતુ એ બાબતે આ જે ડોક્ટરો પર હુમલા થાય છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને લોકો પાસે એવી અપીલ કરીએ છીએ કે તેઓ આ બાબતે ધ્યાનમાં લઈ અને ડોક્ટરો સાથે માત્ર પોતાના જેવા એક સામાન્ય માણસ છે એવું સમજીને જ વર્તન કરે.